नमस्कार विद्यार्थी मित्रों, आपणे अभ्यास करी रह्या छीए धोरण 11 समाजशास्त्र विषयनी अंदर यूनिट नंबर 1 समाजशास्त्र परिचय। एनी अंदर आपणे आजे आ लेक्चरनी अंदर जे छेल्ला यूनिट 1 ना बे पॉइंट बाकी छे, एक छे समाजशास्त्रनो अन्य सामाजिक विज्ञानो साथेनो संबंध अने बीजो छे समाजशास्त्रनी शाखाओ। आ बंने टॉपिक विषयक आजना लेक्चरनी अंदर आपणे अभ्यास छे ई करीशुं अने त्यारबाद आ यूनिट छे ई पूर्ण छे ई करीशुं। तो एमां सौप्रथम पहेला ज जोईए आपणे समाजशास्त्रनो अन्य सामाजिक विज्ञानो साथेनो संबंध। तो एनी अंदर तो के जे समाजशास्त्र छे ए अन्य एवा सामाजिक विज्ञानो छे तेनी साथे अनुबंध छे धरावे छे, तेनी साथे संबंध छे धरावे छे। एमां सौप्रथम पहेलुं ज आपणे जोईए समाजशास्त्र अने मानवशास्त्र। तो समाजशास्त्र अने मानवशास्त्र वच्चे शुं संबंध रहेलो छे तेनो निर्देश आ समाजशास्त्र अने मानवशास्त्र द्वारा छे करवामां आवे छे। एनी अंदर जोईए तो मानवशास्त्र मानवीनो अभ्यास करतुं शास्त्र छे जोवा मळे छे। आपणने ख्याल छे कि मानवशास्त्रनी अंदर मानवीना अभ्यास करतुं शास्त्र छे जोवा मळे छे। एवी ज रीते समाजशास्त्र ए समाजनो वैज्ञानिक अभ्यास करे छे। मानवशास्त्र छे ए मानवीनो अभ्यास करे छे, ज्यारे समाजशास्त्र छे ए समाजनो वैज्ञानिक अभ्यास छे ए करे छे। मानवशास्त्र मानवीना आरंभथी लई અને સાંપ્રત જીવન સુધીની શારીરિક હોય સાંસ્કૃતિક અને પુરાતત્વીય પાસા સમજવાનો પ્રયત્ન છે એ માનવશાસ્ત્રની અંદર છે એ કરવામાં આવે છે। શું તો કે માનવીના આરંભથી લઈ અને છેક સાંપ્રત સુધી શારીરિક સાંસ્કૃતિક પુરાતત્વીય આ તમામ પાસા સમજવાનો પ્રયત્ન એ છે એ માનવશાસ્ત્રની અંદર છે એ કરવામાં આવે છે। અને એની જ દ્રષ્ટિએ માનવશાસ્ત્રના ત્રણ ભાગની અંદર વિભાગની અંદર છે એ વહેંચવામાં આવ્યો છે। માનવશાસ્ત્રને ત્રણ ભાગની અંદર વિભાજિત છે એ કર્યો છે। એમાં શારીરિક માનવશાસ્ત્ર, ત્યારબાદ સાંસ્કૃતિક માનવશાસ્ત્ર અને ત્રીજું છે પુરાતત્વીય માનવશાસ્ત્ર। આ ત્રણ ભાગની અંદર છે વિભાજિત છે એ કર્યો છે। એમાં સૌપ્રથમ પહેલું જ જોઈએ શારીરિક માનવશાસ્ત્ર। તો શારીરિક માનવશાસ્ત્રની અંદર તો કે માનવીય શરીરની રચના વિષયકનો અભ્યાસ હોય, ત્યારબાદ માનવીય શરીરના લક્ષણો વિષયકની વાત હોય, માનવીયની અલગ અલગ જાતિઓની વાત હોય અને આ જાતિઓ એકબીજાથી કઈ રીતે અલગ પડે છે તે બધાનો અભ્યાસ એ શારીરિક માનવશાસ્ત્રની અંદર છે એ કરવામાં આવતો હોય છે। આ ઉપરાંત જોઈએ સાંસ્કૃતિક માનવશાસ્ત્ર। તો સાંસ્કૃતિક માનવશાસ્ત્રની અંદર આદિ માનવના આચારો છે એ જોઈશું આપણે, એની રૂઢિઓ વિષયકનો અભ્યાસ હોય, ત્યારબાદ જીવનશૈલીઓ વિષયકની વાત અને સામાજિક સંસ્થાઓનો અભ્યાસ આ સાંસ્કૃતિક માનવશાસ્ત્રની અંદર છે એ થતો છે એ જોવા મળે છે। ત્યારબાદ ત્રીજો વિભાગ છે એનો પુરાતત્વીય માનવશાસ્ત્ર। તો આ માનવશાસ્ત્રમાં સંશોધન દરમિયાન પ્રાપ્ત થયેલા અવશેષોને આધારે પુરાતન સંસ્કૃતિનો ઉદ્ભવ અને તેના વિકાસનો અભ્યાસ એ પુરાતત્વીય માનવશાસ્ત્રની અંદર છે એ કરવામાં આવે છે। આ ઉપરાંત માનવશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર એકબીજા ઉપર આધારિત છે જોવા મળે છે। આ તમામ પાસાઓને લક્ષ્યમાં રાખીને આપણે એવું કહી શકીએ કે માનવશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર એકબીજા ઉપર આધારિત છે જોવા મળે છે। આથી માનવશાસ્ત્ર વિના સમાજશાસ્ત્રનો અભ્યાસ છે અધૂરો છે એ બને છે। શું તો કે માનવશાસ્ત્ર વગર સમાજશાસ્ત્રનો અભ્યાસ છે એ થઈ શકે નહીં, અને તેના કારણે આપણે કીધું કે સમાજશાસ્ત્ર અને માનવશાસ્ત્ર વચ્ચે સંબંધ છે એ રહેલો છે। ત્યારબાદ નેક્સ્ટ ટોપિક તો કે સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન સાથે સંબંધ છે એ રહેલો છે। શું તો કે મનોવિજ્ઞાન વ્યક્તિના વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે। આપણને ખ્યાલ છે કે મનોવિજ્ઞાન તો કે વ્યક્તિના વર્તનનો અભ્યાસ કરે છે, તેને આપણે મનોવિજ્ઞાન છે એ કહીએ છે, જેની અંદર તો કે વ્યક્તિના વર્તનોનો અભ્યાસ જોવા મળે, વ્યક્તિના જૂથ જીવન વિષયકનો અભ્યાસ હોય, જૂથના ધોરણો વિષયકનો અભ્યાસ, મૂલ્યો વગેરેના સંદર્ભમાં છે એ મનોવિજ્ઞાન છે અભ્યાસ છે એ કરે છે। અને તેથી જ મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર એ બંને એકબીજાના પરસ્પર સંબંધ છે એ ધરાવે છે, તેથી સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાનનો સંબંધ છે એ રહેલો છે। ત્યારબાદ જોઈએ આપણે સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર। તો સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર સાથે પણ સંબંધ છે એ રહેલો છે। જોઈએ તો કે અર્થશાસ્ત્રની અંદર તો કે આર્થિક દ્રષ્ટિઓ છે એ ધ્યાનમાં લેવામાં આવ્યું હોય, માનવીય આર્થિક સંબંધોને સમજવા
એ અર્થશાસ્ત્રનું મુખ્ય ધ્યેય છે એ રહેલું છે. અને જેની અંદર વાત કરીએ તો વસ્તુની ઉત્પત્તિ, વસ્તુનું વિવરણ હોય, વસ્તુ વિવરણના વિવિધ પ્રકારો હોય, તેમાં આવતા ફેરફારો પરિવર્તનો હોય, વસ્તુની માંગ અને પુરવઠો હોય, વસ્તુનું મૂલ્ય હોય, ત્યારબાદ રાષ્ટ્રીય આવક હોય, આર્થિક સંગઠનનો ઉદ્ભવ અને વિકાસ હોય, એના લાભ અને ગેરલાભ હોય, જેવી અસંખ્ય એવી આર્થિક બાબતોનો અભ્યાસ એ અર્થશાસ્ત્રની અંદર છે એ કરવામાં આવે છે. અને આ બધી બાબતો છે એ સમાજશાસ્ત્ર સાથે જોડાયેલી છે, તેથી આપણે એવું કહી શકીએ કે સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર બંને વચ્ચે સંબંધ છે એ રહેલો છે. ત્યારબાદ જોઈએ આપણે સમાજશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર. તો સમાજશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર સાથે પણ પરસ્પર એવો સંબંધ છે એ રહેલો છે, જેની અંદર જોઈએ તો કે રાજ્યશાસ્ત્રમાં સત્તાનું સર્જન, ઉપયોગ અને વહેંચણી વિષયકનો અભ્યાસ રાજ્યશાસ્ત્રની અંદર છે એ કરવામાં આવે છે. આ ઉપરાંત સત્તાના સર્જન અને અમલીકરણ સાથે સંબંધ ધરાવતી વ્યક્તિના વર્તન અને રાજ્યશાસ્ત્રના અભ્યાસમાં એ કેન્દ્ર સ્થાને છે એ જોવા મળે છે. શું તો કે આપણે એ કીધું કે સત્તાના સર્જન અને તેનું અમલીકરણ સાથે સંબંધ ધરાવતી વ્યક્તિના વર્તનનું મુખ્ય રાજ્યશાસ્ત્રની અંદર કેન્દ્ર સ્થાને છે એ જોવા છે એ મળે છે. જેની અંદર વાત કરીએ તો કે મતદાન વર્ણન વિષયકનો અભ્યાસ હોય, રાજકીય વલણો હોય, રાજકીય વ્યવસ્થાઓ હોય, આ તમામ પાસાઓનો અભ્યાસ રાજ્યશાસ્ત્રની અંદર છે એ થાય છે. આ બધી બાબતોનો અભ્યાસ રાજ્યશાસ્ત્રની અંદર સાથે થતો હોવાથી એને સમાજને અનુબંધ છે એ રહેલો છે, તેથી સમાજશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર બંને વચ્ચે પણ છે એ સંબંધ છે એ રહેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા સમાજશાસ્ત્રનો અન્ય સામાજિક વિજ્ઞાનો સાથેનો સંબંધ. હવે ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક જોઈએ, સમાજશાસ્ત્રની શાખાઓ. તો સમાજશાસ્ત્રનું કાર્યક્ષેત્ર એ અત્યંત એવું વિશાળ કાર્યક્ષેત્ર છે એ ધરાવે છે, તેનું કાર્યક્ષેત્ર વિશાળ છે. આથી સમાજશાસ્ત્રની અનેક એવી શાખાઓ છે વિકસી છે, અનેક એવી શાખાઓ આપણને સમાજશાસ્ત્રની છે એ જોવા છે એ મળતી હોય છે. દરેક શાખા સમાજશાસ્ત્રની દ્રષ્ટિએ સમાજના જે તે ક્ષેત્રનો અભ્યાસ છે એ કરે છે. જે આ સમાજશાસ્ત્રની અલગ અલગ શાખાઓ છે તે સમાજના દરેક જે તે ક્ષેત્રનો અભ્યાસ છે એ કરતી છે એ જોવા મળે છે. આ અર્થમાં પ્રત્યેક શાખા પાસે સમાજના જે તે પાસાનું વિશિષ્ટ એવું જ્ઞાન છે એ રહેલું છે. જોઈએ તો કે પ્રત્યેક શાખા પાસે સમાજના કોઈક ને કોઈક પાસાઓનું વિશિષ્ટ એવું જ્ઞાન છે એ રહેલું છે. જોઈએ એની સમાજશાસ્ત્રની શાખાઓ તો એક અંદાજ મુજબ સમાજશાસ્ત્રની 50થી વધારે પણ શાખાઓ છે એ રહેલી છે, એવો અંદાજ છે આપણને જોવા મળે છે. જેની અંદર કઈ કઈ શાખાઓ છે તો ગ્રામીણ સમાજશાસ્ત્ર, નગર સમાજશાસ્ત્ર હોય, કુટુંબનું સમાજશાસ્ત્ર, શિક્ષણ સમાજશાસ્ત્ર, પ્રાદેશિક સમાજશાસ્ત્ર, ઔદ્યોગિક સમાજશાસ્ત્ર, જ્ઞાનનું સમાજશાસ્ત્ર હોય, તબીબી સમાજશાસ્ત્ર, આ ઉપરાંત બીજા સમાજશાસ્ત્રની શાખાઓ સામાજિક માનવશાસ્ત્ર, સમાજલક્ષી મનોવિજ્ઞાન હોય, ધર્મનું સમાજશાસ્ત્ર, સ્ત્રીઓનું સમાજશાસ્ત્ર, સાહિત્યનું સમાજશાસ્ત્ર, વિકાસનું સમાજશાસ્ત્ર, યુવાનોનું સમાજશાસ્ત્ર, કાનૂનનું સમાજશાસ્ત્ર વગેરે જેવી સમાજશાસ્ત્રની શાખાઓ છે જોવા મળતી હોય છે. અને આ શાખાઓ ભારતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં આ તમામ શાખાઓનું વિશિષ્ટ એવું યોગદાન છે રહેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એકમમાં આપણે સમાજશાસ્ત્રના ઉદ્ભવ અને વિકાસનો પરિચય છે એ કેળવ્યો, સમાજશાસ્ત્રના અન્ય વિજ્ઞાનો સાથેના સંબંધો અંગેની માહિતી છે એ મેળવી. હવેના નેક્સ્ટ એકમમાં આપણે સમાજશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો વિષયકનો અભ્યાસ છે એ આપણે કરીશું. અહીંયા સુધી છે એ